भाव दर्शन विद्यालय एज्युकेशनल एप में आपने स्वागत है बाड़को। अपने धोरण एक विषय गणित गम्मत में प्रकरण त्रण सरवाड़ा। बाड़को अपने आ प्रकरण में सरवाड़ा दाखला सीखी छे। आज आप एक सरवाड़ा दाखला की नवी रीत रकम शोधवानी शीखीशू। बाड़को आज आप चौरस में साचो अंक लखवानी रीत शीखीशू। आ दाखला की बे रीत है। बाड़को आपणे जाणीए छीए कि आपणी पहली रकम कहेवाय, अहीं बीजी रकम आवे अने आ आपणो जवाब छे। तो बाड़को आजे आपणे पहेला आजे बॉक्स अहीं आपेल छे, तो आपणे आ बीजी रकम शोधवानी रीत शीखीशुं। त्यारबाद आपणे पहेली रकम शोधवानी रीत पण शीखीशुं। तो बाड़को आजे आपणे पहेला आ बीजी रकम छे ए शोधवानी रीत शीखीए। तो बाड़को आपने आवा दाखला आप्या छे। तो पहलो दाखलो छे 7 + खाली जग्या, जवाब में 8 छे। तो बाड़को आपने आवी रीतना बीजी रकम शोधवाना दाखला आप्या होय तो आपने पहला अहीं जे जवाब छे ते जोवानो। तो आपनो जवाब 8 छे। तो आपने अहीं 1 2 3 4 5 6 7 8 આવી રીતના જવાબના કાપા કરવાના રહેશે। બાળકો આમાં યાદ રાખવાનું છે કે સરવાળાના દાખલામાં જ્યારે રકમ શોધવાની હોય ત્યારે જ આપણે જવાબના કાપા કરવાના રહેશે। અહીં આપણે 8 + 8 છે તો 8 કાપા કરી દીધા। હવે આપણી પાસે આ કયો બીજો અંક છે 7, તો આપણે આ 8 કાપામાંથી 7 કાપા ગણી લઈશું। તો 1 2 3 4 5 6 7 બાળકો આપણે 7 કાપા ગણી લીધા। તેના પર આપણે આવી રીતના એક આડી લીટી કરી દઈશું એટલે આપણા 7 કાપા ગણાઈ ગયા। હવે બાળકો કેટલો કાપો વધ્યો? તો આ 1 કાપો વધ્યો। તો આ 1 કાપો વધ્યો તો આપણે અહીં બોક્સમાં 1 + 1 લખી દેવાનું રહેશે। બાળકો આવો જ એક બીજો દાખલો ગણીએ એટલે આપણને વધારે સમજ પડે। તો બીજો દાખલો છે 5 + ખાલી જગ્યા, જવાબમાં 7 છે। તો આપણે જવાબના કાપા કરવાના છે કેમ કે અહીં પણ બીજી રકમ શોધવાની છે। તો 1 2 3 4 5 6 7 આવી રીતના રકમ શોધવાની હોય તો જવાબના કાપા કરી દેવાના। હવે આપણે 7ના કાપા કરી દીધા છે તો હવે આપણી પાસે આ પહેલી રકમ 5 છે તો આપણે આ 7માંથી 5 કાપા ગણી લઈએ। 1 2 3 4 5 આવી રીતના 5 કાપા ગણીને તેના ઉપર આવી રીતે એક આડી લીટી કરી દેવાની। હવે આપણી પાસે કેટલા કાપા બચ્યા? તો 1 2 એમ 2 કાપા બચ્યા તે આવી રીતે ગણી લેવાના અને અહીં બોક્સમાં લખી દેવાના। બાળકો આવી જ રીતના આપણે રકમ શોધવાની હોય તો જવાબના કાપા કરવાના અને આજે પહેલી રકમ આપણી પાસે છે એના કાપા ગણી લેવાના અને એની ઉપર આડી લીટી કરી દેવાની। ત્યારબાદ આજે વધેલા કાપા છે એને ગણી લેવાના અને જવાબની અહીંયા જે બોક્સ આપ્યું છે ત્યાં જવાબ લખી દેવાનો। હવે બાળકો તે આવા જ આપણે બીજા દાખલાઓ ગણીએ। તો અહીં આપણી પાસે આ ત્રીજો દાખલો છે કે તેમાં 8 + ખાલી જગ્યા, જવાબમાં 9 છે। તો બાળકો હવે આપણે થોડો થોડો ખ્યાલ આપણને આવ્યો કે આપણે હવે જવાબ 9 છે તો તેના કાપા કરવાના। તો અહીં 1 2 3 4 5 6 7 8 9 આવી રીતના 9ના કાપા કરી દીધા। તો બાળકો આપણી પાસે આ પહેલી રકમ 8 છે તો આપણે આ કાપાઓમાંથી 8 કાપા ગણી લેવાના। 1 2 3 4 5 6 7 8 આવી રીતના ગણી લઈએ એટલે એના ઉપર આવી રીતના આડી લીટી કરી દેવાની। હવે આપણી પાસે આ 1 કાપો બચ્યો તેને ગણીને અહીં બોક્સમાં લખી દેવાનો। ત્યારબાદ આપણે 4 નંબરનો દાખલો ગણીએ તો 4 + ખાલી જગ્યા, જવાબમાં 8 છે। તો બાળકો આમાં આપણે 8ના કાપા કરીશું। 1 2 3 4 5 6 7 8
હવે બાળકો આપણે અહીં પહેલી રકમ ચાર છે તો આપણે ચાર કાપા ગણી લઈએ એક બે ત્રણ ચાર તેના પર આવી રીતના આડી લીટી કરી દઈએ હવે આપણી પાસે આ જે વધેલા કાપા છે તે ગણવાના છે એક બે ત્રણ ચાર તો આપણી પાસે ચાર વધ્યા તો આપણે એ ચાર અહીં લખી દેવાના રહેશે બાળકો આમાં યાદ રાખવું જે આપણે પહેલાં ગણીએ તે તો અહીં આપેલા જ હોય છે ત્યારબાદ પછી બીજી વાર આપણે અહીં જે વધેલા કાપા ગણીએ તે આપણે અહીં જવાબ લખવાનો રહેશે તેવી જ રીતના આપણે બીજા દાખલા ગણીએ તો અહીં પાંચ નંબરનો દાખલો છે પાંચ વત્તા ખાલી જગ્યા જવાબમાં છ છે તો આપણે અહીં જે છ છે એના કાપા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણી પાસે આ પહેલી રકમ પાંચ છે તો આપણે એ પાંચ કાપા આમાંથી ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ હવે તેના પર આવી રીતના લીટી કરીએ તો હવે બાળકો આપણી પાસે આ કેટલો કાપો બચ્યો એક તો આપણે અહીં લખીશું એક અડે એક હવે છ નંબરનો દાખલો ગણીએ પાંચ વત્તા ખાલી જગ્યા જવાબમાં નવ તો બાળકો આપણે આ નવના કાપા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે આપણે આ પાંચ કાપા અહીંથી પાંચ છે એ પાંચ કાપા અહીંથી કાઢી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ તો આ પાંચ વાર આપણે આડી લીટી કરી દેવાની હવે વધેલા કાપા ગણીએ એક બે ત્રણ ચાર તો આપણી પાસે જવાબ આવ્યો ચાર તે આપણે અહીં લખી દેવાનો રહેશે બાળકો આ જ પ્રમાણે આપણે બીજા દાખલા પણ ગણીએ તો અહીં સાત નંબરનો દાખલો તો ત્રણ વત્તા ખાલી જગ્યા જવાબમાં સાત તો અહીં સાતના કાપા આપણે કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાળકો આ સાત કાપા આપણે કરી દીધા તો આપણને હવે ખબર છે કે આપણે કેટલા કાપા ગણી લેવાના પહેલાં હા અહીં જે પહેલી રકમ છે તો પહેલી રકમ ત્રણ છે તો આપણે અહીંથી ત્રણ કાપા ગણી લઈએ એક બે ત્રણ એના પર આપણે આડી લીટી કરી દઈએ હવે જે આ કાપા બીજા વધ્યા એ આપણે ગણવાના એક બે ત્રણ ચાર તો આપણી પાસે અહીં ચાર જવાબ આવ્યો તો બાળકો એવી જ રીતના આપણે આઠ નંબરનો દાખલો પણ ગણીએ બાળકો અહીં છ વત્તા ખાલી જગ્યા સાત બાળકો આજે આપણે આ બીજી રકમ છે એ શોધવાના દાખલા ગણીએ છીએ તો તેના માટે આપણે જવાબના કાપા કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આ સાત કાપા આપણા થઈ ગયા હવે આવી રીતના જવાબના સાત કાપા કર્યા હવે આપણે જે આ પહેલી રકમ આપણે આપી છે એના કાપા આપણે કાઢી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ કાઢી લીધા હવે એના પર લીટી કરી દઈએ હવે બાળકો આ છ ગાડી છના કાપા કાઢી લેતા આ કેટલો કાપો બચ્યો એક કાપો બચ્યો તે આપણે અહીં લખવાનો છે તો બાળકો આવી જ રીતના આપણે બીજા દાખલા પણ ગણીએ તો અહીં નવમો દાખલો બે વત્તા ખાલી જગ્યા બે બાળકો અહીં ઉપરની રકમ પણ તે છે અને જવાબ પણ તે જ છે તો આપણે અહીં એક બે એમ બેના કાપા કરીએ તો ફરીથી આજે ઉપરના બેના કાપા આપણે ગણીએ તો એક બે તો આ બંને કાપા આવી ગયા તો કોઈ કાપો બચ્યો ના તો આવી રીતના ઉપરની પહેલી રકમ અને જવાબની રકમ સરખી હોય તો આપણે અહીં બોક્સમાં શૂન્ય લખવાનું છે ત્યારબાદ દસમો દાખલો ગણીએ તો બાળકો અહીં પણ નવ વત્તા ખાલી જગ્યા નવ અહીં જવાબ પણ નવ છે અને પહેલી રકમ પણ નવ છે તો આપણે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમ નવ કાપા કરીએ તો આપણે ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમ અહીં નવ છે તો આપણે નવ કાપા ગણીએ
तो बधा कापा उपरना कापाना थई जाय, आ नौ वाळी नौ ना, तो अहीं एक पण कापो बचतो नथी, तो आपणे कंई पण न रहे, तो आपणे शुं लखवानुं, शून्य लखवानुं रहेशे। तो बाळको आवी ज रीतना तमारे आ एक थी दस दाखला छे ते गणवाना रहेशे। बाळको आजे तमारे तमारी गणित गम्मतनी नोटमां आज आप ज्या बीजी रकम शोधवाना दाखला गणिया त्या पहेलो बीजो त्रीजो छठो पांचमो छठो सातमो आठमो अने आ नवमो दसमो आम एक थी दस दाखला तमारे तमारी नोटबुक में गणवाना रहेशे।